विद्यार्थी मित्रों गातन गातों चैप्टर तेरमू सरस मजानी खाली जगह समझावेले छे खरा खोटा पण समझावेला छे संपूर्ण विडियो डिटेल साथे समझ आपेली छे तो परीक्षा में काम में आवशे एटले विडियो जेने भणवुं छे ने छेल्ले सुधी जो एक प्रत्येक विधान साचु बने ए रीते खाली जग्या पूरो। विद्यार्थी मित्रों तमारा धोरणना तमाम प्रकरणना विडियोनी लिंक आ विडियोना डिस्क्रिप्शन में छे अने प्लेलिस्ट पण बनावेलू छे न जोयुं होय तो जोई लेजो। एक दस नो पांच वक्त गुणाकारने टूंकमो घात स्वरूपमो खाली जग्या लखाय। तो विद्यार्थी मित्रों शुं कहे छे दस नो पांच वक्त गुणाकार करो एटले दस गुण्या दस गुण्या दस गुण्या दस गुण्या दस। हवे आने घात स्वरूप में लखवू होय तो विद्यार्थी मित्रों कई रीते लखाय तो दस नी पांच घात आ रीते विद्यार्थी मित्रों आपणे लखवू पड़े। पछी बे गुण्या बे गुण्या बे गुण्या बे ने टूंकमो घात स्वरूप में खाली जगह लखाय तो नीचे बे छे एटले बे लखी देवानुं। केटली वखत छे एक बे त्रण चार तो बे नी चार घात लखाय। पछी पांच नो वर्ग खाली जगह लखाय तो पांच अने एनो उपर वर्ग। सातनो घन खाली जगह लखाय तो सात अने उपर घन। त्रणनी बार घातमो आधार खाली जगह छे जो नीचेनी बाजू होय ने आधार कहेवाय एटले त्रण छ। पछी चारनी आठ घातमो घातोंग खाली जगह छे जो उपर होय ने घातोंग कहेवाय एटले आठ छ। पछी कहे छे बेनी चार घात बराबर खाली जगह एटले बेनो चार वखत ગુણાકાર કરવાનો એક બે ત્રણ અને ચાર બે દુ ચાર દુ આઠ દુ સોળ આવે તો અહીં આપણે સોળ લખીશું। પછી શું કહે છે આઠમામાં બેનો ઘન અને ત્રણના વર્ગમાં ખાલી જગ્યાની કિંમત વધુ છે। હવે તમે બેનો ઘન એટલે બેનો ત્રણ વખત ગુણાકાર બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે દુ ચાર દુ આઠ આવવાની કિંમત અને ત્રણનો વર્ગ એટલે ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ગુણ્યા ત્રણ નવ થાય તો તમે જુઓ તો કોની કિંમત વધારે છે નવની એટલે ત્રણનો વર્ગ એની કિંમત વધારે થશે। પછી બેની આઠ ઘાત અને આઠનો વર્ગ મો ખાલી જગ્યાની કિંમત ઓછી છે। ઓ બેની આઠ ઘાત એટલે બેનો આઠ વખત ગુણાકાર જો ચાર વખત છે બીજી વખત ગુણી દઉં પાંચ છ સાત અને આઠ બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ દુ ચોસઠ દુ એકસો અઠ્યાવીસ દુ બસો છપ્પન થાય અને આઠનો વર્ગ એટલે આઠ ગુણ્યા આઠ એટલે ચોસઠ તો કોની કિંમત ઓછી છે તો આઠના વર્ગની કિંમત વિદ્યાર્થી મિત્રો ઓછી છે તો આપણે આઠનો વર્ગ કરીશું। પછી કહે છે બેનો ઘન અને ત્રણનો વર્ગની કિંમત ખાલી જગ્યા થાય। એવું બેનો ઘન એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે દુ ચાર દુ આઠ ગુણ્યા ત્રણનો વર્ગ એટલે ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ તો આઠ નવ બોતેર થાય બરાબર છે। પછી બેની એન ઘાત બરાબર બત્રીસ હોય તો એન બરાબર ખાલી જગ્યા દાખલો છે જુઓ બેની એન ઘાત બરાબર બત્રીસ તો વિદ્યાર્થી મિત્રો બેની એન ઘાત એમને એમ રાખીએ બત્રીસના અવયવ પાડવાના બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ બરાબર તો બેની કેટલી ઘાત થઈ તમે જુઓ તો ત્રણ ને બે પોચ એટલે બેની પોચ ઘાત અને બેની એન ઘાત બે બે ઉડી ગયું તો એન એન બરાબર કેટલા મળ્યા પાંચ મળ્યા તો અહીં અગિયારમાં શું આવશે પાંચ આવશે। પછી ઋણ ત્રણની ચાર ઘાત તો શું થાય ઋણ ત્રણ ગુણ્યા ઋણ ત્રણ ગુણ્યા ઋણ ત્રણ ગુણ્યા ઋણ ત્રણ તો ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ સત્યાવીસ તરી એક્યાસી પણ આ ચાર વખત છે એટલે ધન થઈ જાય એટલે અહીંયા એક્યાસી લખીશું। પછી જોઈએ તેરમો દાખલો ઋણ બેનો વર્ગ ગુણ્યા ઋણ ત્રણનો ઘન બરાબર ખાલી જગ્યા તો ઋણ બેનો વર્ગ એટલે બે ગુણ્યા બે એટલે ચાર ત્રણનો ઘન એટલે ત્રણ તરી નવ તરી સત્યાવીસ સત્યાવીસ ચોક કેટલા થશે તો આપણે કરીએ સાત ચોક અઠ્યાવીસનો આઠડો વધી બે ચાર દુ આઠ નવ દસ। હવે વિદ્યાર્થી મિત્રો આ વર્ગ છે એટલે ધન થઈ જાય પણ આ ઘન છે એટલે એકી છે એટલે આ ઋણ રહેશે ઋણ અને ધન એટલે ઋણ જ રહે ઋણ એકસો આઠ જવાબ આવશે। પછી એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસનો વર્ગ તો એક પોઈન્ટ પાંચ એમના એમ દસનો વર્ગ એટલે દસ ગુણ્યા દસ સો તો એક પોઈન્ટ પાંચ ગુણ્યા સો કરો એટલે એકસો ને પચાસ જવાબ આવશે તો અહીંયા આપણે કેટલા લખીશું એકસો ને પચાસ। પછી એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર ખાલી જગ્યા તો આધાર બંનેના સરખા હોય અને ઘાતાંકો જ્યારે જુદા જુદા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ઘાતાંકોનો સરવાળો થાય તો એની એમ વત્તા એન થાય। પછી એની એમ કૌંસ બાર એન તો આ ઘાતાંકોનો ગુણાકાર થાય તો એની એમ એન થશે આ બધા દાખલામાં વપરાશે। પછી એ ગુણ્યા બી એની કૌંસ બાર તો એની એમ ગુણ્યા બીની એમ ઘાત થાય। પછી જોઈએ તો એ ભાગ્યા બી એની એમ ઘાત છે તો એની એમ ઘાત ભાગ્યા બીની એમ ઘાત થાય।
પછી એ ની જીરો ઘાત, હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ની જીરો ઘાત હોય એની જગ્યાએ કોઈ પણ સંખ્યા આવે તો જવાબ એક થઈ જાય। પછી 5287.45 ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય। હવે જ્યારે તમે પ્રમાણિત સ્વરૂપમાં લખતા હોય એટલે પહેલા પૂર્ણાંક પછી પૂર્ણવિરામ મૂકી જ દેવાનું, તો 5.287 પછી આ પોઈન્ટ કાઢી દેવાનું 45 ગુણ્યા, હવે તમારે જોવાનું પોઈન્ટ જો ડાબી બાજુ ખસે તો ધન ધન આવે એટલે, અને જમણી બાજુ ખસે તો ઋણ આવે। અહીં તમે જુઓ તો પોઈન્ટ 1, 2 અને 3 એકમ ડાબી બાજુ ખસ્યું એટલે 10^3 એવું લખી દેવાનું છે। ઓકે ચલો પછી જોઈએ, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો। 3 × 3 × 3 × 3 એટલે 3 તો 6 અને કેટલી વખત છે 4 વખત એટલે 3^4 આવશે। પછી 6 ના વર્ગ ને ખાલી જગ્યા લખાય તો 6 નો વર્ગ અહીં લખેલું જ છે। પછી 10 ના ઘન ને ખાલી જગ્યા લખે 10 નો ઘન એટલે લખેલું જ છે, 10 નો ઘન એટલે 3। 4 ની 18મો આધાર ખાલી જગ્યા છે તો નીચે આધાર હોય એટલે 4 આવશે। 5 ની 3 ઘાત ની કિંમત ખાલી જગ્યા છે એટલે 5 નો 3 વખત ગુણાકાર, 5 × 5 × 5 આ રીતે, તો 5 5 25 25 5 125 એટલે 125। 4 નો ઘન અને 3 ની 4 એમાં કોની કિંમત વધારે, તો 4 નો ઘન એટલે 4 × 4 × 4 4 × 4 16 64 અને 3 ની 4 ઘાત એટલે 3 × 3 × 3 × 3 3 તરી 9 તરી 27 27 × 3 તો 7 3 = 21 નો એકડો વધી 2 3 2 6 7 8 81 થયા, તો અહીં 81 કોની કિંમત વધારે છે, આયરીએ વધારે છે, તો આયરો એરો આવશે છે, બરાબર મોટો છે એ આવી જશે। એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, તમે સમજી વિચારીને ગણો તો। ચલો હવે આપણે આગળ જોઈએ, 7મી ખાલી જગ્યા જોઈએ। 3 નો વર્ગ અને 2 ની 4 ઘાતની કિંમત ખાલી જગ્યા છે, 3 નો વર્ગ એટલે 3 × 3 એટલે 9 × 2 ની 4 ઘાત એટલે 2 2 4 2 8 2 16 16 × 9 કરશો વિદ્યાર્થી મિત્રો તો 16 9 કેટલા થાય 144, તો અહીં લખી દઈએ 144। 512 ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત હોય એટલે જવાબ 1 આવે, આપણે આગળ શીખી ગયા। 1 નો વર્ગ 2 નો ઘન અને ખાલી જગ્યા 1 જ છે, તો જો આગળ પાછળ હશે તો 2 નો ઘન 1 નો વર્ગ આવે, તો તમે જુઓ તો 2 નો ઘન અને 1 નો વર્ગ આ બંનેની કિંમત શું થાય 1 જ થાય, કારણ કે આગળ પાછળમાં કોઈ વધો નથી, તો 2 નો ઘન આવે અને 1 નો વર્ગ આવશે, આ બંનેની કિંમત કેવી થશે વિદ્યાર્થી મિત્રો 1 જ થશે। પછી તમે જુઓ તો 10મો જોઈએ, 2 ની 4 ઘાત અને ખાલી જગ્યાની કિંમત 1 જ છે, 2 ની 4 ઘાત એટલે 2 2 4 2 8 2 16 આવે, તો આમાંથી 16ની કિંમત 8 નો વર્ગ એટલે 64 થાય, 4 નો ઘન એટલે એ વધી જાય, 4 નો વર્ગ એટલે 16 થાય, તો અહીં 4 નો વર્ગ આવી જશે। પછી 1 ની 4 ઘાત = 81 હોય તો 1 = ખાલી જગ્યા, અહીંયા આપણે જોઈએ 1 ની 4 ઘાત = 81 તો 81ના ભાગ પાડો 3 તરી 9 તરી 27 તરી 81, તો 3 ની 4 ઘાત થઈ, આ 1 ની 4 ઘાત થઈ, બરાબર છે। તો શું કહે છે 1 = તો 4 4 તો સરખા છે, તો 1 = કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો, જો 1 = 3 આવ્યા તો 11મામાં વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવશે 3 આવશે, તો અહીં 3 લખી દઈશું। 2 ની 5 ઘાત = ખાલી જગ્યા, તો 2 × 2 × 2 × 2 × 2 5 વખત 2 2 4 2 8 2 16 2 32 આવે, પણ 1 છે એટલે 32 આવે એટલે 32 કરી દેવાના। પછી 15 × 10 નો વર્ગ, તો 15 10 નો વર્ગ એટલે 100 આવો, હવે 0.2 જમણી બાજુ ખસી તો 15 જવાબ આવશે, તો અહીં આપણા 13મામાં કેટલો લખી દઈશું વિદ્યાર્થી મિત્રો 13મામાં 15। પછી 2 ની 8 ઘાત = ખાલી જગ્યા, તો 2 નો 8 વખત ગુણાકાર કરવાનું, 2 2 4 2 8 2 16 2 32 64 2 128 2 256 આવશે, તો 256 લખીએ। પછી 2 નો ઘન × 2 નો વર્ગ, 2 નો ઘન એટલે 2 2 4 2 8 × 2 નો વર્ગ એટલે 2 2 4 8 6 32 આવો, 32 એવો જવાબ નથી એટલે 2 ની 3 અને 2 નો વર્ગ, તો ડાયરેક્ટ એવી રીતે થાય 3 ને 2 5 તો 2 ની 5 ઘાત થશે 32 એટલે, બરાબર 32 આપ્યો હોત તો 32 લખવત, અને 2 ની 5 ઘાત જવાબ આપ્યો છે એટલે એ લખીશું। પછી 3 નો ઘન × 12 વર્ગ, તો આ નિત્યસમ 3 2 6 થઈ જાય એટલે 3 ની 6 ઘાત આવશે। પછી 25 ની 0 ઘાત એટલે 1 આવે, તો આપણે શીખી ગયા કોઈ પણ ની 0 ઘાત હોય એટલે જવાબ શું થઈ જશે 1 થઈ જશે। પછી 1 ની 17 ઘાત એટલે 1 નો 17 વખત ગુણાકાર કરો, તો વિદ્યાર્થી મિત્રો 1 જ રહે। પછી કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ 1 આવે, હાલત શીખી ગયા, વારંવાર એવા દાખલા આવે પણ નીચે રકમ બદલી દે છે એટલે આ કદીએ ભૂલવાનું નથી તમારે। ઓકે પછી પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું, તો પ્રમાણિત સ્વરૂપમાં પહેલાં પછી પોઈન્ટ મૂકી જ દેવાનો 7 3 4 5 પોઈન્ટ, તમે જુઓ તો 1 જ પોઈન્ટ ડાબી આઈ બાજ ગયો છે એટલે 10,
आवो एकम आपेलो छे जो आ रह्यो अहीं 10 ની 10 છે એટલે 10 ની 1 ઘાત છે અહીં 10 ની 1 ઘાત કરી હોય તો પણ ચાલે પણ અહીં લખેલી નથી એટલે આપણે લખતા નથી પછી ત્રીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો બોક્સમાંથી જવાબ સાચો શોધવાનો છે તો 1 બરાબર 10000 બરાબર કેવી રીતે લખાય તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો 1 2 3 4 મીંડો છે એટલે 10 ની 4 ઘાત આવે તો અહીં સી કરી દઈએ આપણે અને 10 ની 4 ઘાત કરી દઈએ 5 ની 4 ઘાત બરાબર ખાલી જગ્યા તો 5 નો 4 ઘાત 5 5 25 25 પંચો 125 125 પંચો 625 એટલે 625 આવશે તો અહીં શું કરીશું સી કરી દઈશું પછી 2 નો ઘન અને 3 નો ઘન બરાબર ખાલી જગ્યા 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 2 4 2 8 3 નો ઘન એટલે 3 તરી 9 તરી 27 27 8 કરવાનો તો 8 થી તો 56 નો છગડો વધી 5 8 2 16 17 18 19 20 21 216 આવ્યા તો અહીં શું આવશે બી પછી ચોથું ઋણ 1ની ખાલી જગ્યા ઘાત બરાબર ઋણ 1 જ આવે જો આ બેકી છે એટલે ના આવે આ બેકી છે આ ના આવે એટલે એકી આવે સી આવશે 51 ઘાત કરવી પડે કારણ કે અહીં ઋણ છે એટલે તો અહીં આપણે શું કરીશું સી કરીશું પછી તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો 3ની 6 ઘાત ભાગ્યા 3ની 2 ઘાત તો ભાગાકાર એટલે બાદબાકી થાય એટલે 6માંથી 2 બાદ થાય એટલે 3ની 4 ઘાત આવશે તો અહીં આપેલું છે 3ની 4 ઘાત અહીં બી છે તો બી કરી દઈએ પછી 2 નો ઘન કૌંસમાં એટલે 2 ની 3 દુ 6 થાય એટલે 2 ની 6 ઘાત તો 2 ની 6 ઘાત કેટલા થાય જો 2 ની 6 ઘાત તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આમ તો 2 ની 6 ઘાત જવાબ આપ્યો હોય તો આપણે લખોત પણ એવું આપ્યો ને 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 એટલે અહીં સી કરી દઉં અને અહીં શું કરી દઉં છઠ્ઠામાં 64 હવે નાના મોટી કરવાની છે 5 નો વર્ગ તો 5 નો વર્ગ કરો એટલે 5 નો વર્ગ 25 ગુણ્યા 3 એટલે 25 તરી 75 આયા હોય અને આનો 5ની 6 ઘાત થશે 5ની 6 ઘાત તો તમે જુઓ તો વધી જશે 5 ગુણ્યા 5 એટલે આ મોટો જ થશે ગુણાકાર ના કરો તો એ તમને ખ્યાલ આવી જશે એટલે આ બાજુ 7માંમાં નિશાની શું આવશે આ બાજુની આવશે એટલે સી છે તો વિદ્યાર્થી મિત્રો 7માંમાં શું જવાબ આવશે તમે જુઓ તો સી આવી જશે ચલો આગળ જોઈએ પછી 345.6 ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો તમે જુઓ તો પોઈન્ટ આ બાજુ 10ની 2 ઘાત આવું જુઓ તો 300 એ જ આવી જશે જો તમે જોશો તો 8માંમાં એ આવશે તો અહીં આપણે એ કરી દઈએ અને 3456 ગુણ્યા 10ની 2 ઘાત પછી 1234 ને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખાય તો જો 1.234 ગુણ્યા આ બાદ 3 પોઈન્ટ જુઓ 10ની 3 ઘાત કયું છે જુઓ ડી છે તો 9માં વિદ્યાર્થી મિત્રો કયો જવાબ આવે ડી આવે પછી એકમ દશક 100 1000 10000 લાખ 1 લાખ એટલે કેટલા તો જુઓ 1 2 3 4 5 મીંડો છે એટલે 10ની 5 ઘાત આવશે અને સી છે તો સી કરી દઈએ પછી 8 8 8 10 વખત એટલે કેટલા તો 8 છે 10 વખત છે તો નીચે તો 8 રહેશે ઉપર 10 આવી જશે તો સી આવશે 11માં વિદ્યાર્થી મિત્રો શું આવે સી આવે પછી 4ની 4 ભાગ્યા 2ની 4 અહીં તમે જુઓ તો અહીં આધાર અલગ અલગ છે વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવો પડે કઈ રીતે હું તમને સમજાવું 4ની 4 ઘાત એટલે 1 2 3 અને 4 વખત ગુણાકાર ભાગ્યા 2ની 4 એટલે 1 2 3 અને 4 વખત 2 2 4 તો 4 જ્યા 2 2 4 તો 4 જ્યા 4 4 16 જવાબ આવ્યો જુઓ 4 4 16 તો ડી છે તો અહીં ડી કરી દઈએ અને અહીં આપણે શું કરી દઈએ 12માંમાં 16 જવાબ કરી દઈએ છીએ ઓકે ચલો ખરા ખોટો છે ચોથામાં નીચેના વિધાનો ખરો છે કે ખોટો તે લખો તો 6ની 3 ઘાતની કિંમત 18 થાય 6ની 3 ઘાત એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 છાયો છાયો 36 તો થઈ ગયા એટલે આનાથી વધી ગયા એટલે ખોટું છે પછી 16000 બરાબર 4નો વર્ગ ગુણ્યા 10ની 3 ઘાત તો 4નો વર્ગ એટલે 16 થાય 10ની 3 ઘાત એટલે 1000 થાય 16 ગુણ્યા 1000 એટલે 16000 થઈ ગયા તો બરાબર છે એટલે ખરું કરી દેવાનું પછી 9નો ઘન બરાબર 729 આવું 9 ગુણ્યા 9 ગુણ્યા 9 તો 9 9 81 ગુણ્યા 9 થાય તો 9 1 9 અને 9 78 729 જ આવે એટલે ખરું કહેવાશે પછી 1નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ બરાબર 12 તો 1નો વર્ગ કેટલો થાય 1 થાય 2નો વર્ગ 4 થાય 3નો વર્ગ 9 થાય તો 9 4 36 આવે 36 1 36 અહીં તો 12 આપેલું છે એટલે ખોટું આવે
પછી એનો વર્ગ એની ત્રણ ઘાત એની ચાર ઘાત બરાબર એની 24. હવે આધાર સરખાવે તો ઘાતાંકોનો સરવાળો થાય એટલે 4 ને 3 7, 7 ને 2 9. અહીં તો 24 છે એટલે ખોટું છે. પછી 3 ની 3 ઘાત કૌંસ બાર 4 ઘાત બરાબર તો 4 તરી 12 થઈ જાય અને એ 12 છે એટલે ખરું છે. પછી એની 4 ઘાત અને બીની 3 ઘાત બરાબર એબીની 12 ઘાત ના થાય કારણ કે આધાર અલગ અલગ છે એટલે આ રીતે ગુણાકાર થાય નહીં એટલે ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો સાતમું કેવું પડ્યું? ખોટું. ચલો આઠમું જોઈએ. આઠમામાં 57,642 તો 5 એની સ્થાન કિંમત જો 1 2 3 4 મીંડા એટલે 1 2 3 4. પછી 7ના પાછળ 3 મીંડા બરાબર 6ના પાછળ 2. આ સાચું છે. પછી 326.14 પ્રમાણિત સ્વરૂપ. જો પ્રમાણિત સ્વરૂપમાં ક્યારેય અહીં ટપકું ના હોય પહેલાં પછી હોય એટલે આ ખોટું જ છે. પછી અહીં પ્રમાણિત સ્વરૂપ જો અહીં ટપકું લાવી દીધું 8ના પહેલા પૂર્ણાંક પછી તો કેટલા પોઈન્ટ જ્યાં 1 2 3 પોઈન્ટ જ્યાં તો 10 ની 3 ઘાત એટલે આ ખરું છે. પછી 10 × 10 ની 11 ઘાત બરાબર 100 ની 11 ઘાત. વિદ્યાર્થી મિત્રો આ 10 ની 1 ઘાત છે એટલે 10 ની 12 ઘાત જવાબ આવે. એની જગ્યાએ આવું લખ્યું છે એટલે 11 નું વાક્ય કેવું છે? ખોટું છે. 5 ની 0 અને 1500 ની 0 હું આની 1 થાય અને ઓની 1 થાય એટલે ખરું છે. પછી 2નો ઘન કેટલો થાય? 2 2 4 2 8 થાય. 5નો વર્ગ 25 થાય. 8 મોટો છે 25 તો આ તો ખોટું પડે. તો 13મું વિદ્યાર્થી મિત્રો કેવું છે? ખોટું છે. ચલો 14મું જુઓ. 2નો ઘન × 3નો વર્ગ. 2નો ઘન કેટલો થાય? તો 2 2 4 2 8 થાય. નહીં એમ તો ડાયરેક્ટ જ કરીએ તો એ ચાલે એવું જ છે. વિદ્યાર્થી મિત્રો અહીં 2 છે નહીં 3 છે તો 6 લાવી દીધા એ લવાય નહીં. 3 2 6 લાવ્યા એ ખોટું છે 14મું વિધાન. તો ડાયરેક્ટ જ ખોટું કરી દઈએ. દાખલો ગણવાનો છે નહીં એટલે ના ગણો. 4. પછી નીચેના વિધાનોને ઘાત સ્વરૂપે લખવાનું કહ્યું છે. આ વિદ્યાર્થી મિત્રો છેલ્લો વિડીયો બરાબર આટલો ભાગ પૂર્ણ અહીં કરીએ. તો 7 × 7 × 7 × 7 × 7 તો 7ની કેટલી ઘાત થાય? 1 2 3 4 તો 4 કરીએ. 1 2 3 4 5 તો 9 ની 5 કરીએ. પછી 4 ની 1 2 3 કરીએ. પછી જુઓ તો અહીં 2 પૂર્ણાંકો છે 5 છે અને 6 છે. તો 5 કેટલા છે? 1 2 તો 5 ની 2 × 6 છે તો 6. 6 ની કેટલા? 1 2 3 તો 6 ના 3. પછી 2 ને 3 છે તો 1 2 3 4 તો 2 ની 4 છે. 3 કેટલા છે? તો 3 ની 2 છે. 7 કેટલા છે? તો 7 ની 1 2 છે. પછી 6 કેટલા છે? 6 એ 2 છે તો 6 ના 2 છે. અને 5 એ 2 છે તો 5 ના 2 છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે અહીં લખવાનું છે. એકદમ ઇઝી છે. અહીં વિડીયો પૂરો કરીએ છીએ કારણ કે પછી વિડીયો બહુ મોટો થઈ જશે માટે.